હવે આગળ વાત કરીએ તો વિજાપુરની. વિજાપુર વોર્ડ નંબર 7 માં આડેધડ ભૂગર્ભ ગટર લાઈન નાખવા તેમજ તેની ઉપર રોડ બનાવી દેતા રહીશો પરેશાન. વિજાપુર ભાજપ શાસિત પાલિકા દ્વારા વોર્ડ નંબર 7 પરમારવાસ આંબેડકર ચોકમાં નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઈન આડેધડ નાખવામાં આવી હોવાથી ગટરોમાં ગંદુ પાણી ભરાઈ રહેતા જેના કારણે ઉદ્ભવેલ મચ્છરના કારણે રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે, જે બાબતની વોર્ડ 7ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ડી પરમારે જણાવ્યું હતું. આ વિસ્તારમાં પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટો નાખવા બાબતની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પાલિકાના તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જ્યારે પાણી પુરવઠા ગટર વિભાગ દ્વારા ભૂગર્ભ ગટરો નાખી છે તે પણ આડેધડ માપ વગર ઊંચી નીચી નાખવામાં આવી છે, જેથી ગટરોમાં ગંદુ પાણી ભરાઈ રહેલું રહે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા અહીં રોગચાળો ફેલાય તેવી શક્યતા ઊભી થઈ છે. તો કેટલીક જગ્યાએ તો ભૂગર્ભ ગટરો ઉપર રોડ બનાવી દેવાતા પુરાઈ ગઈ છે, જેની જાણ પાલિકા શાસનકર્તાઓને કરી હોવા છતાં તેનો કોઈ ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો નથી. પાલિકા ચીફ ઓફિસરને જાણ કરતાં તેઓએ પાલિકાના કર્મચારીઓને મોકલ્યા હતા, પરંતુ આ કામ ઇજનેર ન હોવાથી સમસ્યા યથાવત રહી છે તેમ અહીંના કોર્પોરેટર જ્યોત્સનાબેન પરમારે જણાવ્યું હતું. જો તેનો કોઈ ઉકેલ નહીં લવાય તો તેને લઈને આગામી સમયે લોકો પાલિકામાં ધસી આવે તે નક્કી નથી. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર. કરીને બરાબર ના ઉપર જેને રોડ બનાવ્યો ને એને રાતો રાત બરાબર રોડ બનાવ્યો એટલે બધી કપની અંદર જ ગાળી દીધી. આઈસીસીનો માલ બરાબર એટલે જૂની દબાઈ ગઈ, પછી નવા ઉપરોને નવું કર્યું મારું બરાબર. એટલે આ બધો નહીં ગટરો લોક થવાનું કારણ આ રીતે મેન પોણી.